बोटाद आराधना संकुल खाते नी कोविड 19 हॉस्पिटल मां ऑक्सीजन उत्पादन प्लांट नू उद्घाटन करता ऊर्जा मंत्री। बोटादनी प्रथम कोविड 19 हॉस्पिटल मां ऑक्सीजन प्लांट नी शुरुआत। बोटादना भावनगर रोड पर आवेल आराधना संकुल खाते कोविड 19 हॉस्पिटल बनावामां आवी छे। ज्यां आजरोज बोटादनी प्रथम कोविड 19 सरकारी हॉस्पिटल खाते ऑक्सीजन प्लांट 40 लाख जेटली रकमना खर्चे बोटादना धारासभ्य अने राज्यना ऊर्जा मंत्री सौरभभाईए तात्कालिक धोरणे ऊभो करावी कोविड पेशंटोनी सेवामां आजथी कार्यरत करेल छे। हाल समग्र देशमां ऑक्सीजनने लईने अछत सर्जाई रही छे, त्यारे ऊर्जा मंत्री सौरभभाई पटेले कोविड 19 हॉस्पिटल पर ज ऑक्सीजन उत्पादन प्लांट मुकावी देता आ विस्तारमां हवे कोरोना संक्रमित लोकोने ऑक्सीजन माटेनी पड़ी रहेली पारावार मुश्किलोमांथी छुटकारो मळशे। बोटाद जिल्लानी अंदर बोटाद तालुकानी अंदर आज ऑक्सिजन बनावानो प्लांट नी शुरुआत करवामां आवी छे। खूब टूंका गाळानी अंदर 40 લાખના ખર્ચે મારા ખ્યાલ પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછા પ્લાન્ટ આવ્યા છે, આવા શરૂઆત છે આવવાની, અને એમાં બોટાદ એ શરૂઆત કરી છે। આજે આ ઓક્સિજન પ્લાન્ટ આવવાથી અહીંયા 50% દર્દીઓને અહીંયા ઉત્પાદન થયેલું ઓક્સિજન મળવાનું ચાલુ થશે, એટલે આવતા દિવસોની અંદર આ જે કેમ્પસ છે એની અંદર અમે ખાટલા બી વધારી શકીશું, લોકોને સારી સુવિધા બી આપી શકીશું, અને જે દર્દીઓને તકલીફ પડતી હતી એ બધા તકલીફો આ ઓક્સિજન પ્લાન્ટ આવવાથી હળવી થશે। સાહેબ, બોટાદનો રિકવરી આપણે ગ્રોથ કેટલો છે? આજે આપણે બોટાદની અંદર સરકારી હોસ્પિટલો છે એમાં 70 બેડ અહીંયા આરાધનામાં છે, અહીંયા આજે બીજા 25-30 બેડ વધારીએ છીએ। આ ઓક્સિજન પ્લાન્ટ આવવાના કારણે ધીમે ધીમે જરૂર પડશે તેમ બી વધારતા જઈશું। બરવાળાની અંદર 40 છે અને ગઢડાની અંદર બી શરૂઆત કરી છે। એમ કરીને જોવા જઈએ તો આશરે 150 સરકારી ઓક્સિજનવાળા બેડ્સ બોટાદ જિલ્લાની અંદર છે। આ ઉપરાંત અમારા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ ભેગા મળી આજે ઉચ્ચમાં ઉચ્ચ 24 ગામની અંદર ગામના લોકોને ભાગીદારી રાખી અને અમે ઓક્સિજન આઇસોલેશન સેન્ટર્સ ઊભા કર્યા છે, અને કોઈ દર્દીને જરૂર પડે તો તાત્કાલિક એને ઓક્સિજન આપવામાં આવે છે। આવી રીતે આજની તારીખમાં બધા જ ભેગા મળીને જો ઓક્સિજનની વાત કરીએ તો એક સમયે 1000 દર્દીઓને એકસાથે અમે લોકો મદદ કરતા હતા। આજે દર્દીઓની સંખ્યા ધીમે ધીમે ઓછી થાય છે, લોકોમાં જાગૃતિ બી વધારાઈ ગઈ છે, અને આજની તારીખમાં બી બધા જ મળીએ તો 701 લોકોને ઓક્સિજનની સુવિધા અમારા ભારતીય જનતા પાર્ટીના અને સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવે છે, એટલે જ્યાં જરૂર પડશે ત્યાં અમે લોકોની જોડે ઊભા રહીશું। અને હા, અગત્યનું એ છે કે ઓક્સિજન મફત આપવામાં આવે છે, એક બી રૂપિયો લીધા વગર આપવામાં આવે છે, અને આ સુવિધા અમે ચાલુ રાખશું, જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી ચાલુ રાખશું, અને જોડે જોડે સરકારી સુવિધા બી કેમ વધે, ડૉક્ટરોની સંખ્યા કેમ વધે એના માટે બી અમે ચિંતિત છીએ।